હેલો ફ્રેન્ડ્સ, ચાર દિવસ પહેલા એક એડવર્ટાઇઝ મૂકી હતી કે વિદ્યાર્થીઓની સમસ્યા ઉપર વાત કરી છે અને આજે ઘણા બધા વિદ્યાર્થીઓએ એમના પ્રોબ્લેમ મૂકેલા છે. એ પ્રોબ્લેમ તમને તમારી સાથે ડિસ્કસ કરવાના છે, કેવા કેવા પ્રોબ્લેમ છે. એટલે કે તમે હજી જો રજીસ્ટર નથી કર્યું તો તમે ઝડપથી રજીસ્ટર કરો. આજે સાંજે 8:30 વાગે ઝૂમ મીટિંગ છે અને આ ઝૂમ મીટિંગની અંદર આપણે વાત કરીશું વિદ્યાર્થીઓને 11-12 સાયન્સની અંદર ભણતા વિદ્યાર્થી જેમાં કોણ કોણ ભાગ લઈ શકે, ધોરણ 10ના વિદ્યાર્થી અને પેરેન્ટ્સ પણ ભાગ લઈ શકે. કેમ? તો કે એના અગાઉથી જો ખબર પડી જશે કે આવી આવી સમસ્યા આવશે તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું એની ખ્યાલ આવી જશે. તો જોઈએ કેવા કેવા પ્રોબ્લેમો વિદ્યાર્થીઓને આવેલા છે. જો આ વિધાઉટ એડિટિંગ વિદ્યાર્થીઓએ જેવી ભાષામાં લખેલા છે એ ડિસ્પ્લે કરવાની ટ્રાય કરું છું. વેસ્ટિંગ ટાઈમ બાય મોબાઈલ ફોન સ્ટુડન્ટની કોમન સમસ્યા છે. ટાઈમ વેસ્ટ થાય છે, એને ભણવું છે પણ મોબાઈલ એને લઈ જાય છે એની અંદર. અ પ્રોબ્લેમ વિથ ટેકિંગ એની ડિસિઝન સૂન, ફિઝિક્સ સમજમાં જ નથી આવતું. આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેને ફિઝિક્સ સમજમાં જ નથી આવતી. ફોર નીટ એક્ઝામ રીડિંગ ઇન લાસ્ટ 3 મંથ, છેલ્લા 3 મહિનામાં કેવી રીતે વાંચવું, હાઉ ટુ ગેટ 600+ ઇન નીટ 2022, આઈ મીન તૈયારી કઈ રીતે કરવી, કઈ રીતે રિવિઝન કરવું, મતલબ બહુ નાની નાની સમસ્યા છે. પણ આ સમસ્યાનો સોલ્યુશન વિદ્યાર્થી નથી મળતું એટલે તે આડે ધડ તૈયારી કરે છે. આવા તો કેટલાય પ્રોબ્લેમો તમારી પાસે ભરીને પડ્યા હશે. કાં તો તમારો જો આ કોમન પ્રોબ્લેમ છે તો આનું સોલ્યુશન સાવળવા ઝૂમમાં જોડાવવું પડશે, અથવા તમારી કોઈ ઇન્ડિવિજ્યુઅલ સમસ્યા છે તો ફાઇનલ હું છેલ્લે કહીશ તમને કે નીચે લિંક આપેલી હશે, એ લિંકની અંદર તમારું રજીસ્ટ્રેશન કરો, તમારા પ્રોબ્લેમ લખો. તમે લાઈવ ઝૂમમાં પણ તમારા પ્રોબ્લેમ ડિસ્કસ કરી શકો છો, પણ અગાઉથી જો લખેલા હશે તો સોલ્યુશન ઝડપથી મળશે. આઈ હેવ નો એની પ્રોબ્લેમ બટ આઈ વોન્ટ ટુ જોઈન ધીસ વેબિનાર. એમને કોઈ પ્રોબ્લેમ નથી પણ એમને વેબિનાર જોઈન કરવો છે. કેમ? તો કે અગાઉથી એમને ખબર પડે, એવું જરૂરી નથી પ્રોબ્લેમ હોય તો જ જોઈન કરી શકાય. હાઉ ટુ ક્લિયર ફિઝિક્સ એન્ડ હાઉ ટુ પ્રિપેર બાયોલોજી. ફિઝિક્સ કેવી રીતે ક્લિયર કરવું, બાયોલોજીમાં કેવી રીતે પ્રિપરેશન કરવું, બહુ નાના નાના પ્રોબ્લેમો છે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11માં પ્રોબ્લેમ આવે છે, કેવી રીતે બાકી રહી ગયેલા કન્સેપ્ટ પૂરા કરવા. યસ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી સ્કૂલોએ 30% જે રિડ્યુસ કર્યું હતું ભણાવ્યું જ નહોતું, જ્યાં નીટના સિલેબસમાં 30% રિડ્યુસ કરેલું છે. 12th માં 2 એટેમ્પ્ટ હોય અને મેડિકલમાં એડમિશન મળી શકે કે નહીં, મળી શકે છે ત્યારે આપણે ચર્ચા કરશું. એક્સપ્લેન મી નીટ પ્રિપરેશન, લેસનેસ ઇન રીડિંગ, વાંચતા વાંચતા આળસ આવે છે, ફિઝિક્સનો ડર લાગે છે, ફિયર ઓફ ફિઝિક્સ, આ જ બધી સમસ્યાઓ તમે ક્યાંક ને ક્યાંક ફેસ કરતા હશો. હાઉ ટુ ક્લિયર ફિઝિક્સ એન્ડ હાઉ ટુ પ્રિપેર બાયોલોજી, અગેન નેક્સ્ટ ક્વેશ્ચન સેમ ટુ સેમ. હાઉ ટુ પ્રિપરેશન ઓર્ગેનિક કેમિસ્ટ્રી, સ્ટડી ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, આવી બધી જો સમસ્યાઓ છે, આ સિવાયની પણ ઘણી બધી સમસ્યાઓ છે. તો સિમ્પલ છે, હાઉ ટુ અવોઇડ સ્ટ્રેસ, તણાવને કેવી રીતે દૂર કરવો. પર ડે હાઉ મેની અવર્સ શુડ બી રીડ એન્ડ રેસ્ટ, એવું જરૂરી નથી તમને અંગ્રેજી આવડતું હોય તો અંગ્રેજીમાં લખવું, ગુજરાતી આવડતું હોય તો ગુજરાતીમાં લખી શકો છો, હિન્દી આવડતું હોય તો હિન્દીમાં પણ લખી શકો છો, અને જો તમે હિન્દી ભાષી છો તો હિન્દીમાં પણ એટેન્ડ કરી શકો છો. અમે ઓલવેઝ પ્રયત્ન કરશું કે તમારી ભાષામાં અમે આન્સર આપવાનો પ્રયત્ન કરીએ. વિચ એક્ઝામ આર રિક્વાયર્ડ ફોર ઓલ એન્જિનિયરિંગ ફિલ્ડ એન્ડ હાઉ આઈ કેન ગીવ ઇટ, વોટ ઇઝ ધ પ્રોસેસ ફોર ઇટ. એન્જિનિયરિંગ માટેના સ્ટુડન્ટ પણ લાવી શકે, એવું જરૂરી નથી, કેમ કે ભણવાની પ્રોસેસ તો બધાની સેમ છે. જેડબલની એક્ઝામ પણ પોસ્ટપોન થઈ છે, ફરક એટલો છે મેથ્સ ને બાયો, બીજું કંઈ નથી. હાઉ ટુ સ્કોર મોર ધેન 90 or 95+% ઇન 12th સાયન્સ ફોર બેટર ગવર્મેન્ટ સીટ એડમિશન. બેટ ગવર્મેન્ટ સીટ એટલે મતલબ આ મેથ્સના સ્ટુડન્ટ છે જે આપણને ક્વેશ્ચન પૂછી રહ્યા છે. તો આવા બધા જો પ્રશ્નો તમારા માઇન્ડમાં છે, જો તમને એવું લાગી રહ્યું છે કે મારું સોલ્યુશન એટલે કે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આ વેબિનારથી મળી શકે એમ છે, તો નીચે ગૂગલ લિંક આપેલી છે. તમે ઇન્ડિવિજ્યુઅલ પેરેન્ટ્સ સાથે, ઓનલી પેરેન્ટ્સ પણ આમાં જોઈન કરી શકે છે. જોઈન કરવા સિમ્પલ પ્રોસિજર છે, આ લિંકની અંદર જવાનું છે, રજીસ્ટ્રેશન કરવાનું છે અને સબમિટ કરવાનું છે. ઝૂમની લિંક તમારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરવામાં આવશે. સેમિનારનો ટાઈમ છે આજે રાત્રે 8:30 એટલે કે 8 એપ્રિલ 2022 ને રાત્રે 8:30. થેન્ક યુ સો મચ.